विद्यार्थी मित्रों केम छो। आज आपणे धोरण 10 मां गुजराती विषय मां काव्य नंबर 13 वतन थी विदाय थता ए काव्य विषय आपणे अभ्यास करीशुं, जेना साहित्यकार जयंत पाठक छे, साहित्य प्रकार ए सोनेट छे। सोनेट ए गुजराती साहित्यनो एक साहित्य प्रकार छे। अने आ सोनेट मा कुल 14 लीटी होय छे। आ 14 लीटी मा शुरुआत नी जे 8 लीटी होय छे एमा અલગ ભાવ હોય છે, અને પછીની 6 પંક્તિઓમાં થોડોક ભાવ પલટો થતો હોય છે। આમ ટોટલ કુલ 14 પંક્તિનો એ સોનેટ હોય છે। કવિ પરિચય આપણે મેળવીએ તો જયંત પાઠક, એમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં 20-10-1920 ના રોજ એમનો જન્મ થયો હતો। તેઓ દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે, પ્રોફેસર તરીકે પણ એમને કામગીરી કરી હતી। એમણે મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે એમને કાવ્ય સંગ્રહો લખેલા છે। અને ક્ષણોમાં જીવું છું એ તેમની સમગ્ર કવિતાનો એ સંગ્રહ છે। આ ઉપરાંત એમને આ સાહિત્યની સેવા બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પણ એમને એવોર્ડ પ્રાપ્ત થયેલો છે। આવા કવિ જયંતલાલ હિંમતલાલ પાઠક, એમણે વતનથી વિદાય થતા એ કાવ્યમાં વતન પ્રત્યેનો એમનો પ્રેમ એ વ્યક્ત કર્યો છે। મિત્રો, સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોતાના વતન પ્રત્યે, પોતાના જન્મસ્થળ, પોતાના ગામ પ્રત્યે એ પ્રેમભાવ હોય જ। જે ગામમાં, જે વતનમાં પોતે જન્મ્યા હોય, પોતાનું બાળપણ ત્યાં પસાર થયું હોય, મિત્રો સાથે હર્યા ફર્યા હોય, ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં, નદીઓમાં આ બધી જગ્યાએ ફર્યા હોય, રખડ્યા હોય, એ રખડવાનો આનંદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં કંઈ ઓર જ હોય છે। અને એ બાળપણ આપણું ત્યાં વતનમાં પસાર થયું હોય, પછી આપણે મોટા થઈએ અને ભણવા ગણવા કે ધંધાર્થે વતન છોડીને આપણે શહેરોમાં જવાનું થતું હોય છે, અને શહેરોમાં ઘણા વર્ષો રહીને એ વતનમાં આવવાનું થાય, અને એ જ વતનમાં પગ મૂકતા જ આપણી બાલ્યાવસ્થાની જે યાદો છે, જે સંસ્મરણો છે, આપણા મનસ્પટ ઉપર એ રમતા થઈ જતા હોય છે, એ બધી યાદો આવતી હોય છે। કવિને પણ આવું જ થાય છે। ઘણા વર્ષો પછી પોતાના વતનમાં જાય છે, પોતાના જન્મસ્થળમાં જાય છે, અને પોતાનું બાળપણ, પોતાના સંપર્કમાં આવેલા એ વ્યક્તિઓ વગેરે બધું યાદ આવી જાય છે। કુદરતી સૌંદર્ય અને ગામની આસપાસ તો તેમને યાદ આવી જાય છે, અને એ જ વતન માં થોડોક સમય રહીને જ્યારે એમને વિદાય લેવાની થાય છે, ત્યારે એ વિદાય એમને વસમી લાગે છે, અને અમે
કોઈ પણ વિદાય એ વસમી હોય છે, દુઃખદ હોય છે, દુઃખ અનુભવાતું હોય છે. આમ કવિ પણ પોતાના વતન ને છોડતા દુઃખ અનુભવે છે અને એ વેદના એમણે આ કાવ્યમાં એ વર્ણવી છે કે વતનની વિદાય થતા, વતનની વિદાય લેતા આ કવિ કેવું દુઃખ અનુભવે છે. કવિ અહીંયા પ્રથમ પંક્તિમાં જ એ જણાવે છે કે મૂક્યું વન એ મૂક્યા જન્મ, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. જો કવિ ઘણા વર્ષો પછી એ વતનમાં ગયા છે અને જ્યારે વતન ને વિદાય થવાની ઘડી આવે છે ને છોડવાની ઘડી આવે છે, સમય આવે છે, ત્યારે કવિ વેદના અનુભવે છે, પીડા અનુભવે છે અને પીડા અહીંયા સોનેટમાં રજૂ થઈ છે. અને ઘણા વર્ષો પછી એ પોતાના વતનમાં આવ્યા છે એટલે એમને એ વતનના જંગલો, માણસો, ડુંગરો, નદી, કોતરો, ખેતર આ બધું જ તેમને યાદ આવી જાય છે અને આ બધી જ બાબતો એમને છોડવાની થાય છે ત્યારે તેઓ દુઃખ અનુભવે છે. કારણ કે કવિ મોટા થયા પછી ધંધાર્થે, નોકરી ધંધાના અર્થે તેઓ શહેરમાં ગયા હતા અને ઘણા વર્ષો બાદ એ પોતાના વતનમાં આવે છે અને આ બધું જ બાલ્યાવસ્થાની યાદો તેમને સ્મૃતિપટ પર યાદ આવી જાય છે અને દુઃખ અનુભવે છે. વતનને છોડતા કવિ દુઃખ અનુભવે છે અને આ વતન પ્રત્યેનો જે ભાવ છે, જે પ્રેમ છે એમણે વ્યક્ત કર્યો છે. ઘણા વર્ષો આવ્યા પણ પોતાની બાલ્યાવસ્થાની યાદો તેઓ ભૂલ્યા નથી, તેમના મનમાં, તેમના અંતરપટમાં એ જડાયેલી છે. એથી કહે છે કે આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ગળ્યું એ બાર, વેચાઈ ગયો ઢોર જેમ તલસે કોઢા છોડ્યું ધણ. જો કવિ શું કહે છે કે પોતાના ઘરના બારણા બંધ કરી દે છે, પોતાના ઘરમાં આવે છે અને પછી પાછા શહેરમાં જવાનું થાય છે, વતનની વિદાય લેવાનું થાય છે એટલે ઘરને બંધ કરી દે છે, એના બારણા બંધ કરી દે છે, પરંતુ એમની આંખો એ વતન તરફ મંડાયેલી રહે છે, એને ભૂલતા નથી, એ બંધ મકાન તરફ એમની નજર રહે છે. અને કવિ અનુભવે છે કે જેમ પેલું ઢોર, કોઈ પશુ, ગાય, ભેંસ, બળદ એ પશુઓ હોય ને એને વેચી નાખવામાં આવે ને તો પણ એ પોતાની કોઢાર, કોઢાર એટલે કોડ અને કોડ એટલે ઢોરને બાંધવા માટેની જગ્યા, એને ઘમાણ પણ કહેવામાં આવે છે, ઘમાણ. તો પેલું વેચાઈ ગયેલું ઢોર અને ધણ, ગાયોનું ટોળું, સવારે ગાયો ચરવા માટે જાય ને સાંજે એ પોતે પોતાની ઘમાણમાં, પોતાની કોઢારમાં આવીને બંધાવા માંગે છે, એ કોઢારમાં જ આવી જાય, ઘમાણમાં જ આવી જાય. એ જ પ્રમાણે કવિ પણ એ પોતાના વતનને તલસી રહ્યા છે. ફરીથી કે જેમ વેચાયેલું ઢોર વેચાય જાય તો એ મૂળ માલિકના ત્યાં જ આવે, પાછું ગામમાં ગામમાં હોય તો મૂળ માલિકના ત્યાં આવે, એ કોઢારને તલસે. પેલું ગાયોનું ટોળું હોય પાછું વળે ત્યારે પોતે કોઢારમાં જ આવીને ઉભું રહે, તલસી રહ્યું હોય છે કોઢારને. એમ કવિ પણ પોતાના વતનને જોડતા એ પોતાની જૂની યાદો એ ભૂલતા નથી, પોતાનું વતનને છોડતા એ અસહ્ય પીડા, અસહ્ય દુઃખ એ અનુભવે છે.
कवि आगळ कहे छे केड़ी आगळ जाय पाय अवड़ा केम करी उपड़े आखो जाय भराय वाट तरुणी कांटाड़ी डाढ़ी नड़े। तो कवि शू कहे छे के घर छोड़ीने जता પોતાના વતનનું ઘર છોડીને જતા પોતાનું વતન છોડીને જતા કવિ એ વતન છોડીને ચાલી રહ્યા છે। કેડી એટલે સાંકડો રસ્તો, પગદંડી એ રસ્તા ઉપર ચાલી રહ્યા છે, પગ આગળ વધી રહ્યા છે, કેડી આગળ જાય છે પણ પોતાના પગ જાડે કે પાછા પડી રહ્યા છે, એટલે વતન તરફ એ પાછા ફરી રહ્યા હોય તેવું અસહ્ય દુઃખ અનુભવે છે। કેમ કરીને એમના પગ એવું પડતા નથી, કવિનો મન પણ આ વતન છોડવા માટે તૈયાર નથી, એમની આંખો અશ્રુથી આંસુથી ભરાઈ જાય છે, વતનને છોડતા પોતાની આંખો ભરાઈ જાય, પોતાનું વતન એમને છોડવાનું એ મન થતું નથી। અને એ આગળ વતનને છોડીને આગળ રસ્તા ઉપર ચાલી રહ્યા છે, અને જેમ કોઈ કાંટાળી ડાળખી રસ્તામાં આવી જાય અને હૈયું ઉજરડાય રક્ત કસ્યા ફૂટે ધીમે પીમે તી જમે આઘે વેકુરતી નદીની હજે આંગળીઓ રમે। જો કવિ શું કહે છે કે વતનને છોડીને તેઓ આગળ વધી રહ્યા છે, રસ્તામાં ચાલી રહ્યા છે, રસ્તામાં કાંટાળી એકાદ ડાળખી, પેલા તો કાચા રસ્તાઓ અને કાચા રસ્તાઓ પર ઝાડવા ને કાંટાળા ડાળખા પણ હોય, એ કાંટાળી ડાળખી એ વચ્ચે આવે છે, અને જેમ એ કાંટાળી ડાળખી આપણા શરીરને અડકી જાય ને ઉઝરડો પડી જાય ને એમાંથી રક્ત ટસ્યા લોહીના ટસ્યા ફૂટી નીકળે, એમ કવિ વતનને છોડતા જાણે કે હૃદયમાં એ કાંટાના ટસિયા પડી ગયા હોય તેવી અસહ્ય વેદના અનુભવે છે, અને એમને યાદ આવે છે કે આખે આખે એટલે દૂર પોતાના ગામની થોડેક દૂર આવેલી જે નદી હતી એ નદીમાં બાલ્યાવસ્થામાં બાળપણમાં તેઓ રમવા માટે જતા, નાહવા માટે જતા, અને એ નદીની રેતમાં અને વેકુર એટલે કે નદીની જાડી કાંકરાવાળી રેતી, બરાબર, નદીની જાડી કાંકરાવાળી રેતી એને વેકુર કહેવામાં આવે, તો જાણે કે એમની આંગળીઓ વેકુરમાં એ રમી રહી છે એવો તેમને યાદ આવે છે। નદી કિનારે જાઈને સરસ મજાની રેતીમાં પોતે આંગળીઓથી કંઈક દોરતા રમતા એ રેતી સાથે એ ક્ષણો બાલ્યાવસ્થાની તેમને યાદ આવી જાય છે। આમ વતનને છોડતા કવિ દુઃખ તો અનુભવે છે પણ પોતાના મનને મનાવે છે, મનાવવાનો પ્રયત્ન કરે છે કે વતન તો છોડવું જ પડશે, ભારે હૈયે પોતાના મનને મનાવે છે, ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વેણમાં પાછા ઉપરવા શક્ય વૈવું પાણી રૂજો નેણના। જો કવિ અહીંયા શું કહે છે કે ચાલો જીવ પોતાના જીવને કહે છે કે મનાવવાનો પ્રયત્ન કરે છે કે આ વતન તો કે છોડવું જ પડશે, ચાલો જીવ પરાણે પોતાના જીવને મનાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે ચાલો જીવ હવે તો આગળ જવાનું છે આ કાળના વેણમાં, બાળપણે તણાઈ સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર પડતી નથી, જો જીવનમાં જે સમય મળે છે એ સમય ઝડપથી વહ્યો જતો હોય છે। વિચારો મિત્રો, વિચારો, આપણને એમ લાગે છે કે હજુ તો કાલે આપણે બાલ મંદિરમાં પ્રવેશ્યા હતા અને આજે ધોરણ 10માં આવી ગયા, સમય ઝડપથી પસાર થઈ જાય છે, એટલે આ સમયના વેણમાં કે આગળ વધો, અને હવે પાછા વળવું અશક્ય છે, ઉપરવાસ
નદી જ્યાંથી નીકળતી હોય એને ઉપરવાસ કહેવાય, અને આમ ઉપરવાસ એટલે પવન કે નદી ના પ્રવાહની વિરુદ્ધ દિશા, પવન કે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશા એને ઉપરવાસ કહેવાય. ઉપરવાસમાં ચાલ વહેવું શક્ય છે, જવાનું છે પાછા વળો કે હવે, અને તમારી આંખોના આંસુ એ તમે લૂછી નાખો, એમ કહીને કવિ વતનની વિદાય થતા પોતાના જીવને પોતાના આત્માને એ મનાવવા માટેનો પ્રયાસ કરે છે. પણ જ્યાં બાળપણ પસાર થયું હોય એ ભૂમિ ક્યારેય ભૂલાય નહીં, એ વતન ક્યારેય ભૂલાય નહીં. ભૂરો લે ભૂતના શિરે, ભારો લે ભૂતનો શિરે, વણ પૂછે સાંભળ્યા ચાલવું, સાથે સ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. જો કવિ શું કે છે કે ભારો લઈ ભૂતનો, ભૂત એટલે ભૂતકાળ, હે જીવ વીતી ગયેલી જે ક્ષણો છે એ વીતી ગયેલી ક્ષણોનો ભારો માથે લઈને એને યાદ કરીને હવે આપણે ચાલવાનું છે. કે ભૂતકાળ યાદ નહીં થતો હોય છે, એટલે અહીંયા કવિ કહે છે કે વીતી ગયેલી ક્ષણોનો ભારો માથે લઈને હવે ચાલવાનું છે. પેલા વેઠિયાની જે મફતમાં કામ કરનાર એને વેઠિયો કહેવામાં આવે, એમ વેઠિયાની જેમ આપણે આગળ ચાલવાનું છે. જેમ વતનનો સ્વાન એટલે કૂતરો, વતનમાં જાઓ અને સ્વાન એટલે કે કૂતરો હોય, મહોલ્લાનો કૂતરો હોય, ગામનો કૂતરો હોય, ગામનો કૂતરો આપણી સાથે થાય, પણ એની હદ પૂરી થાય ને, ગામની હદ પૂરી થાય એટલે કૂતરો પણ પાછો વળી જતો હોય છે, એમ એ પણ સાથ આપતો નથી, પાછો વળી જાય છે, એને હદ હોય છે. એટલે હવે આપણે પણ વીતી ગયેલી ક્ષણોનો ભારો માથે લઈને વેઠિયાની જેમ કે આપણે ચાલવાનું છે, પાછા વળો કે યાદોમાંથી પાછા વળો. કવિ આગળ કહે છે, આગે ખેતર જો બેકર કરી ઊંચા મને બારતી, એ મારી ભ્રમણા વિશાળ શિશુને બોલાવતી બાહતી. જો અહીંયા કવિ અનુભવે છે વેદના, અને અંતિમ પંક્તિઓમાં એ વેદના મેવડાય છે. કવિ ગામને છોડીને વતનને છોડીને એ રસ્તે આગળ વધી રહ્યા છે, અને દૂર ખેતરોમાં આગે દૂર ખેતરોમાં કવિ જુએ છે. ગામની બહાર નીકળે છે એટલે ગામની બહાર થોડુંક આગળ ચાલે એટલે ખેતરો, તો એ ખેતરોમાં જુએ છે, એ સીમ તરફ જુએ છે, અને કોઈ બે હાથ ઊંચા કરીને એમને બોલાવી રહ્યું હોય તેવી ભ્રમણા ભાસ થાય છે. એ ખેતરો તરફ નજર કરે છે તો કવિને એવી ભ્રમણા થાય છે, એવો ભાસ થાય છે કે તેમને કોઈક બે હાથ ઊંચા કરીને બોલાવી રહ્યું છે અને વારી રહ્યું છે કે ના જા. કવિને લાગે છે કે મારી કે ભ્રમણા હશે કે, પણ એ ભ્રમણામાં કોણ હશે? કવિને લાગે છે કે રિસાળ શિશુને બોલાવતી બા હતી, રિસાળ રિસાયેલા શિશુ એટલે બાળક, બાળકને બોલાવતી બા હતી. કવિ અનુભવે છે પોતાના વતનમાં બા હવે રહી નથી, બરાબર, એટલે ખેતરો તરફ જુએ છે તો પોતાની બા જાણે કે બે હાથ ઊંચા કરીને એમને વાળી રહી છે, પાછા બોલાવી રહી છે કે બેટા ના જતો, એવી ભ્રમણા થાય છે. માતાની સ્મૃતિ એમના હૃદયમાં જાગે છે કે પોતાની બા, પોતાની મા એમને પાછા બોલાવી રહી છે વતનમાં, એવો ભ્રમ એમને થાય છે. અને અહીંયા કવિનું એ દુઃખ બેવડાઈ જાય છે, એટલે વતન છોડતા કવિ અસહ્ય એ દુઃખની અનુભૂતિ કરે છે, વેદના અનુભવે છે, અને વતનને, પોતાના વતનને, એ વતનની યાદોને, એ પ્રાકૃતિક સૌંદર્યને એ માણસોને એ ભૂલી શકતા નથી, અને અસહ્ય વેદના સાથે
એ વતનને છોડે છે બરાબર. આમ વતન પ્રત્યેનો જે જુનાપો છે એ અહીંયા રજૂ થયેલો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આમ આ કાવ્યમાં અહીંયા વતનની વિદાય થતા આ કવિએ અનુભવેલી જે વેદના છે એ વેદના અહીંયા રજૂ થઈ છે. થોડાક શબ્દો આપણે જોઈએ તો વતન એટલે ગામ, જન્મસ્થળ, દેશ આપણો દેશ પણ થાય, વન જંગલ અરણ્ય, અરણ્ય એટલે પણ જંગલ થાય, જન એટલે માણસો, નદી સરિતા, ઉત્તર એટલે બે પર્વતો હોય ને વચ્ચે ને જે ખીણી જેવી જગ્યા હોય ને એને કોતર કહેવામાં આવે છે. આંખ, નયન, ચક્ષુ, લોચન એ આગળ આપણે જોઈ ગયા. ભારતી એટલે જોવું, અને ઢોર એટલે પશુ, કોઢા પશુઓને જે ખીલો નાખીને પશુઓને બાંધવા માટેની જગ્યા એને કોઢાર કહેવામાં આવે છે, એને ઘમાણ પણ કહેવામાં આવે છે, એને કોઢ પણ કહેવામાં આવે છે. અને ધણ એટલે ગાયોનું ટોળું થાય, ગાયોનું ટોળું. કેડી એટલે પગદંડી, પાય, પગ, ચરણ, પાદ. તરુ વૃક્ષ, તરુવર, ધ્રુમ એના સમાનાર્થી છે. અને વેકુર નદીની કાંકરા વાળી જાડી રેતી એને વેકુર કહેવામાં આવે છે, જે પ્લાસ્ટર કરવા અને મકાન ચડવા માટે લાવવામાં આવે છે ને કાંકરા વાળી જાડી રેતી એને વેકુર કહેવામાં આવે છે. ઉપરવાસ એટલે પવન કે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશા એને ઉપરવાસ તરીકે ઓળખવામાં આવે છે. ભૂત એટલે ભૂતકાળ, સ્વાન એટલે કૂતરો, આઘે તળપદો શબ્દ છે દૂર, આઘે એટલે દૂર, કર હાથ, પાણી હસ્ત, હાથ કર પાણી અર્થ શબ્દ ભેદે અર્થ ભેદ પણ આવે છે આપણે યાદ રાખવાનો બરાબર. શબ્દ ભેદે અર્થ ભેદ, દાખલા તરીકે અહીંયા આવ્યું ને પાણી એટલે પીવાનું પાણી, આપણે જે પીએ છીએ તે, અને આ પાણી એટલે હાથ થાય, અશ્વય હાથ થાય. દાખલા તરીકે ઉંદર એટલે જે આપણા ઘરમાં નાનકડું પણ પ્રાણી આવે છે, પ્રાણી બરાબર, પ્રાણી જીવ, અને આ ઉદર, ઉદર એટલે પેટ બરાબર. આગળ એક શબ્દ આવી ગયો, કયો તો ખબર છે, સૂર, અને સૂર બરાબર. આ આસુર એટલે દેવ, અને આસુર એટલે અવાજ બરાબર. શબ્દ ભેદે અર્થ ભેદ એક માર્ગનું આવે છે એટલે એ પણ યાદ રાખજો બરાબર. પાણી એટલે આ પીવાનું પાણી, પાણી રસવાય હોય તો હાથ થાય, ઉંદર એટલે પ્રાણી અને ઉદર એટલે ભેદ, સુર એટલે દેવ અને આ સુર દીર્ઘ હોય તો અવાજ થાય બરાબર. એ પણ તમે યાદ રાખજો આપણે સાથે લઈ આ જોતા જઈએ છીએ. વેચ કરી એટલે કે મફતમાં કામ કરવું એને વેચ કરી કહેવાય. શિશુ બાળક, શિશુ એટલે બાળક થાય. શિશુ બાળક થાય બરાબર.
એટલે અને ગાયોનું ટોળું ઘણ થાય અથવા ગોધણ પણ થાય. એટલે ટૂંકમાં વતનની વિદાય થતા કવિ જે અસહ્ય વેદના અનુભવે છે એ વેદના અહીંયા રજૂ થઈ છે. અને દરેક વ્યક્તિને પોતાના વતન પ્રત્યે આવો પ્રેમ હોઈ શકે અને એને છોડતા દુઃખની લાગણી પણ અનુભવાતી હોય છે. તો મિત્રો, આ કાવ્યને સમજવા માટેનો પ્રયાસ કરજો અને વાંચન ચાલુ રાખજો, સવાલ જવાબ લખતા રહેજો. બરાબર, બસ.